अलथाण पोलीस સ્ટેશનના કર્મીઓએ કાપડ વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 7 લાખનું તોડ કર્યું હોવાના આક્ષેપ ખુદ વેપારીએ કર્યા છે. કમિશનર દ્વારા આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. પર્વત પાટિયાના કાપડ વેપારી અભિષેક વિનોદે પોલીસ કમિશનરને અલથાણ પોલીસ મથકના પીએસઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અલથાણ પોલીસ મથકના પીએસઆઈ શૈલેષગીરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ કુલદીપે તેમને લઈ આવી લોકઅપમાં બંધ કરી 15 લાખની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી, જેથી ગભરાઈ ગયેલા વેપારીએ પોતાના મિત્રને બોલાવતા તે વકીલ લઈને આવ્યા હતા. આવેલા વકીલે પણ પૈસા આપી પતાવટ કરવાનું કહેતા વેપારીએ પૈસાની સગવડ નહીં હોવાની વાત પોતાના મિત્રને કહી હતી, જેથી મિત્રએ પૈસાની સગવડ કરી 7 લાખ રૂપિયામાં પતાવટ કરી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ લેનાર પોલીસ કર્મીઓ અને વચેટિયાની ભૂમિકા શંકાસ્પદ લાગતા વેપારીએ આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કમિશનર દ્વારા ડીસીપી બાગમારને તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીસીપીએ તપાસ શરૂ કરી છે. સરને બોલા હે 15 લાખ રૂપિયા દોગે તબ તુમે છોડેંગે, હમકા કિસ ચીઝ કા 15 લાખ રૂપિયા, કૌન સા મેને ગુનાહ કિયા 15 લાખ રૂપિયા, સુબહ સે અનાવશ્યક હમ લોગો બેઠાએ હુએ હૈ ઓર જો આદમી મેરા ગહના લેકર આયા ઉસકો ભી આપ લોગો ને છોડ દિયા. ફિર ઉસકે બાદ ઉન્હોને કહા નહીં કરોગે તો કલ કે પેપર મેં છપ જાયેગા, યે છપ જાયેગા, વો છપ જાયેગા. સુશીલ કુમાર શર્મા કો ઉન્હોને ફોન કરકે બુલાયા કે એસી સી ઘટના હો ગઈ હૈ થાને મેં, આપ આઈએ દેખીએ કુછ હો સકતા હૈ તો બતાઈએ. તો વિજયવાડા અપને સાથ એક વકીલ કો લેકર આયા, उस वकील का नाम हितेश कुमार शर्मा है. वकील साहब आए, वो पुलिस से क्या बात किए क्या नहीं बात किए मैं नहीं जानता, मैं तो अंदर था. फिर उसके बाद आके वकील साहब ने मुझसे बोला कि 6 लाख रुपए अगर तुम पुलिस वालों को नहीं मैनेज करके दोगे तो तुम्हें जेल हो जाएगी. कुलदीप ने वहाँ पर मनोज भैया को बाहर किया. बाहर करने के बाद मुझे अपनी गाड़ी में बैठाया और भीमराज चेक पोस्ट के पीछे सुनसान जगह ले जाकर हमसे पैसा लिया. पैसा ले जाने के बाद मुझे चेक पोस्ट पर छोड़ा और 5-6 पन्ने में मुझसे साइन कराया.